પણ જે કઈ કામ હોય બહેરોબેર પતાયું. પણ નોકરી કેટલા વર્ષથી કરસ તું? નોકરી હા વરાની ક્યાં કરો, પેઠીઓને પેઠી ઉલાળી દીધી. આમાં પેઠીઓ વીગી, પેઠીઓ ઉલ્લી. તોય તમને રજવાડાની ખબર નથી? નથી ખબર તો નથી. હા એમાં તોને પૂછતા આવો. પૂછતો હું, પૂછતો હું. અરે ઘણી ખમા બાપુ, ઘણી ખમા. કહો બ્રાનજી. બાપુ આ કયા નગર છે અને કોણ રાજા રાજ કરે બાપુ? અરે બ્રાનજી આ પીગલગઢ નગરી છે અને રાજવી પરિહારે હી રાજ કરે. જેવો તમારો હુકમ. ખબર નહોતી ને એટલે પૂછવા આવ્યો તો બાપુ. ઓય હું કીધું આ પીગલગઢ નગરી છે અને ફટિયા રાજા રાજ કરે છે. જાઓ બાપુ ને કયો. હું કહું ભૂદેવ મળવા માંગેશ. ભૂદેવ મરવા હાટુ અહીંયા હું આવ્યો? રોડે નીકળી. મરવું નથી, મુલાકાત કરવી છે. મુલાકાત, વાતચીત, વાતચીત, વાતચીત કરવી છે. મારી યારે હું ભાગવત વાસસ બાપા. તો એવું સમજી લે, તારી યારે હું વાત કરવાની હોય. મારી યારે હું વાત કરવા, મારી યારે જ વાત કરવાની હોય. તું મારા જેવો ચિઠ્ઠી નો ચાકર છો, તારી યારે હું વાત કરું? હા તો હું તને ઈ જ કહું, તું મારી ઘોડે ચિઠ્ઠી નો ચાકર છો, તું કઢી છો તો હું ખીચડી છું, તો મેળવીને ખાન ભાઈ. પણ આમાં તારા જેવું કઈ છે જ નહીં, હું મેળવીને ખાઉં? તો મારા જેવું નથી તો એના જેવું હું છે? આમાં નારિયેળ છે. ઠેક નારિયેળ શ્રીફળ બાપુ ની માનતા લઈને આવ્યો વધે લે. એ પણ મને એમ કે તમારી માનતા લઈને આવ્યો છે. જીવતા થોડી કોઈ ની હોય કા તો ઉલ્લી જાય પછી હોય. એટલા માનતા નું નથી તો આ શેનું છે? લગ્ન નું છે. લગ્ન નું? લગ્ન નું. તો તારું મોડું થઈ ગયું. કેમ મોડું થઈ ગયું? બાપુ નું તો થઈ ગયેલું છે. તો બાપુ નું થઈ ગયેલું, રજવાડામાં કુંવર નથી? બાપુ નું ગવન નથી, આ કુંવર ક્યાંથી હોય? દીકરા શેક નથી? નહીં, બાપુ દીપડા નો શોખ નહીં, હાવત નો શોખ રાખે. પ્રધાનજી બાપુ દીપડા ની વાત કરે, આપણે દીપડા નો શોખ રાખી. લાગે છે તારા કાનપુર માં હડતાલ હોય એવું. લગભગ હવે આ વીહ દીતા પડી ગઈ છે. બાપુ ને કુંવર શેક નહીં એમ કઉ છું. કુંવર બોલે તો છોકરો. છોકરો? છોકરો. હા હા, એકચ્યુઅલી છોકરો છે. આ તો એની વાત કરવાની છે. તે પહેલેથી એમ ફાટો ની બાપા, ક્યારના મંડાણા કુંવર ને દીપડા ને ઉભેરો આમ ઘડીક રાજ ની બહાર. તો પણ થોડાક લગી જોવા જાવ તો શું વાંધો નથી, જવા દેવું. આ રાસ છે, કઈ રહોડું નથી. તો જવાત તો હું પૂછવાનું હું છે એ તો ભૂલી જો. એને ખાલી એટલું કે નહીં એને કે દાદા અંદર આવવાની રજા માંગેશ. દાદા અંદર આવવાની રજા માંગેશ. ઘણી ખમા બાપુ, ઘણી ખમા. કહો રાજી. કોઈ ગોર બાપા આવ્યા છે, અંદર આવવાની રજા માંગે છે. તમે કહેતા હોય લેતો બાપુ. અરે રાજી. બાપુજી રાજ ના ગોર હોય હોય તને રાજી ખુશી થી અંદર લઈ આવો. લઈ આવું. અને જો રખડતા ભટકતા હોય હોય તને શીખ આપી ડેલે થી વિદાય કરી દો. શીખ આપીને શીખમાં તો મોતીડા વૈદા આવે બાપુ. ઓય હું એ રાતનો છો કે પછી ખહુરિયો? અને ક્યાં ખબર ખબર એનો થોડ્યો જાત. પણ તે કીધું તો કરી કે રાતનો હોય તો આવો એમ. તે મેં વાહે ખહુરિયો કીધો એનો એમ બ્રુ. એવું ક્યાં બોલ્યો તું? હું બોલ્યો તન નો અમરણું ને? અમરણું નહીં. વાહ તારા કાન. તો પણ તને એટલી ખબર ન પડે કે રાજ ના હોય તો રજવાડા માં આવે? ઓરિજિનલ રાજગોર, અસલ રાજગોર. કા ગોરાણી ના હમ? તારી માના હમ. એ તારી ભલી થાય. તારી ગોરાણી નામ કરી ભાઈ કા કેવું થયું? પરબારી કોક ની માને ઉલાળસ તો કેવું થયું? પણ બોગરું થયું. તેમાં હમ દેવાના હોય એ નો દેવાના હોય? નો દેવાના હોય ને. લસલ રાજગોર, અસલ રાજગોર. તે ગોરાણી નામ કેમ નો ખાધા? કઈ ગોરાણી ની ભીં છે? તેમાં હું ભીં હોય? ગોરાણી એ કીધું હમ બમ ખાધા નહીં કે ઘરે આવીને ગોનારી નાખી. તો એ બી કઈ ભીં જ ન હોય? નહીં નો હોય. એટલે ગોરાણી છે તો હોય તો કરે. એટલે હું તને હું લાગે હમ ખાવા રાખી? હમ ખાવા નહીં, ગોરાણી છે તો હોય જ ને. તો છોકરા છે ને? છોકરા હોતા શું કરે દાદા? તો મજા કરતા હોય. મજા જ કરે ને દાદા. કેમ? માંગુ ખાવું મસીદે હું હું હોય. કેમ માંગુ ખાવું? તમે માંગુ દઈ દો તમને હું બાકી રાખું. તો બાકી જ રાખું ને જે રજવાડામ જાવ એ નથી તો. હમણાં જાવ દો ઘડી કેમ નહીં? બાપુ ને કે અસલ રાજગોર. આ તો નક્કી ન હોય બાપુ કોની ઉપર ક્યારે ઘા કાઢી લે, એટલે મારે બધું જારવી જારવી રાખવું પડે. અ ઘણી ખમા બાપુ, ઘણી ખમા. કહો બ્રાનજી. એસલ રાજગોર સિંહ ઈવળી તાજે તાજા. વિરાજના ઘર હોય હોય તને માન સહિત અંદર લઈ આવો. યસ બાપુ. ચાલ ભાઈ માન સહિત અંદર આવવાનું કીધું છે. માન સહિત. હા માન સહિત આરતી બારતી ઉતારીને. જય માતાજી મહારાજ, જય માતાજી. જય માતાજી બ્રેવ, જય માતાજી. કહો બ્રેવ આમ ક્યાંથી આવશો, ક્યાં જઈ રહ્યા છો? અને બાલસિંહ પરિહારના રાજની અંદર આવવાના કારણ બતાવો બ્રેવ. અરે મહારાજ આવવાની વાત કરતા હોય આવું શું? પોકણ ગઢથી મહારાજ, પોકણ ગઢના રાજા અજમલ એમની દીકરી શકુણાનું શ્રીફળ લઈને આવ્યો છો મહારાજ. અરે બ્રેવ જો નબળું બેહેડ્યું ભારત નથી બિલા ને
પોકરંગના રાજા અજમલ સાથે મારે 20 વર્ષથી વેર છે. માટે જે માર્ગે આવ્યા એ માર્ગે પાછા ફરવ રે, નહીં તો એનું પરિણામ સારું નહીં આવે. પ્રધાનજી હુકમ કરો બાપુજી. ઉદેવ ને ધક્કા મારી રાજની બહાર કાઢો. આપણ તમે જવા જો તો જાવ ને. અલે નીકળે તું લોદર કે નિયા ભાગસ તું. આ ઓળો રોટલો ખાઈજો લાગે ઉપીણની હલતોય નથી. એટલો બધો હતાણ હું થાશો એમાં. ઓયો દેને કે ઢીકા ફેગો લોંદો કાટ નાખી ડફ નેરાનો તો હું લેવા પણ એટલા બધા ગરમ કર્યા છે. તારી હિસાબે અહીંયા મને બગા જટી બોલાવી દીધી છે. ઓયો સની તો પણ ઓયો હું જાય એટલા બધા કેમ ગરમ કર્યા છે એમ કહું છું. ઈ તે કર્યા મેં કર્યા હું કીધું એને. હવે મેં ખાલી પોકરણનું નામ લીધું એમાં ગરમ થઈ ગયા. તમારે પોકરણગઢનું નામ ન લેવાય. હું લેવા પોકરણગઢની અંદર અમારે વિવ્રતાયું થલે બાયવ્રતા બોલાલે બે તાલી ત્યાં અમે ભેગા નથી ત્યાં. અને તમે ત્રોફુલીન ઘરી ગયા. આ ત્રોફુ છે તે હું છે. આ બે તાલી ત્યાં ભેગા નથી ને. હા એ આમાં થઈ જાય કેમ. આ ભેગા કરવાનું સાધન છે. આ ભેગા કરવાનું સાધન. હા હવે હાથ પીડ હાથ આંટ પીડા તારે શું કરવાસ. અમારે જ્યાં હોય ને ડખા થયેલા હે ત્યાં હું આને કઈ કોથરા ભર્યા હોય. મને શું ખબર પીડ્યા હોય. આ ઓચિંતાનું એવું છે કઈ કોથરા ન ભર્યા હોય અમારી પાસે. કઈ નક્કી ન હોય. તમે નીકળતા હોય શેરીમાં હાલો નારિયેલ લ્યો નારિયેલ. હે બાપુ કેમ એટલા બધા ગરમ થઈ ગયા. તે ગરમ જ હોય. કેમ એ હમણાં રોજ સોલર ના પાણી થી નાય છે. રોજ રોજ તો તું શું લેવા ગરમ થાશ. તો હું ગરમ ન થાઉં. કેમ હું એની હેઠે બેઠો બેઠો નાતો હોય મજા આવે. ઓ વગર શેમ્પુ એ પ્રધાનજી બાપુ અરે મેળ નો આવ્યો. આ તો મારી અરે નહીં આવે. નીકળ હું નીકળ. પણ આ તો મને એવું લાગ્યું કે તું મારા જેવો દેશી માણસ હો. થારી નાક ઉપર લાગી નો જાય. એટલે મને એમ થયું કે તારી અરે વાત કરું. આપણે બે ને દેશી હાલ છે. હારું હોય તો ઇંગ્લિશ હાલ છે એવું. હા પણ હું છે પણ હું છે પણ પણ મને નથી ખબર. એ તું હું કેસો એ તું હું કેસો તું કેસો હું એ કેવલો બાપ બા બાટી બોલો મીણો કે તું કે. મેં તને શું કીધું તું મારા જેવો દેશી માણસ હો એટલે બોલવાનો દેશી હાલશે એમ. હા તો હું તને બોલવાનું ઇંગ્લિશ કહેતો તો બાપુ ઊંધું થઈ જા. તો એમાં હું શું કરું. તઈ તું હું કહેતો હું શું કરું. એટલે મારે તને રાજ વિશે કઈક પૂછવું હોય તો પૂછાય એમ. આપા પૂછ નથી બાપુજી ઊભા ન થાવા જોઈએ. તઈ હું લેવા ઊભા થાય. એ મને શું ખબર. તું રજવાડામાં લઈ ગયો ને મને. હા ઠેર બાપુના સિંહાસન લગી છે ઠુધી લઈ ગયો. આ તો તારા મન બાપુ માં કેમ ફેર દેખાય છે. હું વાત કરું. હા હા મારો મન બાપુ માં તને ફેર દેખાણો. ફેર દેખાણો એટલા સમય થી રાજ માં ભેગા રખડી કોઈ કોઈ કીધું નહી. તેલા ફેર ન હોય તાટલો બધો તાટલો બધો જ હોય ને. કેમ એના બાપા એ લગ્ન મારા બાપા એ લગ્ન. તમે બરોબર તો કીધું. આ કાઈ વાંધો નહી. બે ના બાપ એક બીજું હું હોય. અરે 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 પાવો વાગ્યો. કેમ તમે ઊંધું સમજો છો. હું તમને પહેરવેશમાં ફેરની વાત કરું છું. ઠેક પહેર પહેરવેશ. અરે કેમ એને કાળા પહેર્યા. મેં કાળા પહેર્યા. કાળા એટલે આમ જો જગમગિયા છે ને. તું હું પહેરીને રખડો છા. કેમ આ પ્લાઝો પહેરો એટલે કેસ. નકરો પ્લાઝો તો માથે હું નાડું બાંધીને રખડો છ. અહીં નાડું નથી હોય દાદા. થઈ એ બાપુ બહાર ગયા વિદેશમાં ઘોષણા કરવા નેતિ મારી હતું પ્રેઝન્ટમાં લાવ્યો તમે એને નાડું કયો છ. તો નાડું છે ને. એ નાડું નથી પાઘડી છે. પાઘડી ધાબી પાઘડી. પાઘડી ઇમ્પોર્ટેડ નારાયણ કંપનીની. ગમે એ કંપનીની હોય ઇન્ડિયમ નથી મળતું. ઇન્ડિયમ નથી મળતી એટલે તો ને ધક્કો ખાધો. તો એવું આમાં છે. હું પણ હું છે એમ. હા દેખાડું. દેખાડ. માંગતો નહીં. માંગું નહીં. અરે નો માંગતો પકડે ભૂંબળો. હા નાથાગો રાખજો. કેમ કપાઈ જા હે. ફૂલ પન્નો ફૂલ લંબાય. કાંઈ જુઓ આ બધું કમઠાણ. તારે મંગાવીશ. તો મારે શું કરવું છે. બે ભૂંગરા શું કામ આપે. એ બે હવા ના આવે. હવા એટલે. હવા એટલે શું કામ આવે. જ્યારે જ્યારે એમ થાય ગરમી ની આગળ છે. ગરમીનું તાપમાન 108 ડિગ્રી પર છે. ત્યારે ધુવાડ આ ભૂંગળા માંથી નીકળે. અને ઓલું ભૂંગરું. આ ભૂંગળું. હા જયારે જયારે એમ થાય વરસાદ ની આગળ છે. વરસાદ 8 દિવસ ખબકવાનો છે. પાણી નો ક્યાંયથી નિકાલ ન હોય તો પાણી આ ભૂંગળા માંથી નીકળે. બસ એટલું જ આવે. એટલું નહીં. આમાં ટીવી ની ઘોડે રિમોટ આવે. આમાં થોડા રિમોટ હોય. હું ફેકસ એટલે હું તને હું ફેકું છે ને લાગું. તો આમાં રિમોટ આવે તો આવે. આ જો રિમોટ બહાર આવ્યું. આવ્યું આવ્યું. અને આમ કરે એટલે ધીમે ધીમે ફેલાય. કેમ આસકા કેમ લેશ. આમ અરે રિમોટ માં સુવાત ગાઈઠું છે ને એટલે. તમે રિમોટ માં ગાઈઠું મરજો. અમારી જિંદગી માં ગાઈઠું વળી ગઈ ભાઈ. રિમોટ ને તો શું કરે.
હાલો એને બાંધી લ્યો, તારે મંગાવી, મારે હું કરવીશ, તારે ઘરે ગોરાણી ની ભી હોય તો ગળા ફોકાવાય થાય, હોય તો ને કાઈ કહેવાય નહીં, ઘરે ગોરાણી કેતો હોય વીવી તરી તરી દી બહાર રહ્યો છો, હવે તમારે અહીંયા આવવા રાખવું છે નહીં તો ગળા ફોકાઈ જો ભાઈ, એવું કઈ ભી છે નહીં, બરતનજી એક નાનું એવું કામ કરજો, બોલો, એક વાર રજવાડા માં જવાનું થાય, જવાનું થાય, હા એક વાર તો પૂછી લઉં, મારે ધીંગાણું કરવું હોય તો ને શાંતિ થી વાત કરવી, તે અહીંયા આવીને અશાંતિ ફેલાવી દીધી, પણ મને થોડી ખબર હોય એટલા બધા ગરમ થઈ જાય, હવે શાંતિ થી વાત કરીશ, ખાધું કે નહી, અરે પણ બાપુ ખાધું, મને ખબર છે તમે ઓળો રોટલો ખાધો, બાપુ ધ્યાન રખાય ડ્યુટી ઉપર લઈ ગયું, બાપુ કેનો અંદર અવાજ આવતો હતો, દિવાળી નું બોનસ દેતા હતા, હજી હજી ચાલુ હોય, હજી તરી દી રે, તને હું લેવો મોકલો, મને પૂછવો મોકલો તો મેં કીધું એને પટાવી લો, પણ પેટા નહીં, હા તો શાંતિ થી મારું કામ કરી નહીં ભાઈ, એમ હા હવે હવે નાઈ રેજો, તું હલતો નહીં ત્યાંથી, ઘણી ખમા બાપુ, ઘણી ખમા, કહો બ્રાનજી, ગોર બાપા કારો કકરાટ કરે છે બાપુ, એ જવાનું નામ નથી લેતા, રાજી ખુશી થી અંદર લઈ આવો, ઊંધું નહી, રાજી ખુશી થી ગુડા બાપા, મારા છેટો રે ફાઈટ ની નકર, હમણાં તો બે હજાર ડફ ને રનો, અરે મહારાજ આવી વેર જેર ની વાત છોડી, વેરી માંથી વિવાહ બની જિંદગી જીવવાની મજા જો મહારાજ, કદાચ શ્રીપુર નો સ્વીકાર નહીં કરો તો પોકણગઢ ના રાજા અજમલ ને થાય કે પટિયારો છે નમાલા આપણાથી ડરી ગયા, માટે કહું છું મહારાજ વાત ઉપર એક વખત વિચાર કરો, અરે બધો ધરે હજી બળતી નથી સૂર્યમાઈ તેજ છે, ધરે હજી બળતી નથી સૂર્યમાઈ તેજ છે, જય તમારા મહારાજ અજમલ ને કહેજો કે બળતી પડિયાર તો ઈ નહીં છે, મને જવાબ દેવ, જય તમારા મહારાજ યજમાન ને કહેજો કે હવે શ્રીપુર મોકલી પણ બિહારોના અપમાન ન કરે, જો મોકલવા હોય તો યુદ્ધના સંદેશા મોકલે, યુદ્ધના સંદેશા, અરે મહારાજ આમાં માન અપમાન ની વાત ન હોય, મહારાજ હું પણ એક બ્રાહ્મણ નું સંતાન છું, કદાચ શ્રીપુર નો સ્વીકાર નહીં કરો તો બુદ્ધિ મૈયા બ્રહ્મત્યા કરશે, મહારાજ બ્રહ્મત્યા નું બાપ આપની આ પિંગલગઢ નગરી આપના શિરે રહે, મહારાજ આપના શિરે રહે, અરે બુદેવ બાલશી બરિયાર ના રાજ ની અંદર ગાય અને બ્રાહ્મણ ને તો સરખા માન આપવામાં આવે છે, મારે બુદેવ ગાય અને બ્રાહ્મણ તો અમારે માટે પૂજવા લાયક હોય છે, હા મહારાજ, માટે થોડી જ વાર માટે બિરાજમાન થાવ, હમણાં જ મારા ગોરુ પ્રતાપને બોલાવી આ શિફળ નો સ્વીકાર કરાવું છું, પ્રધાનજી હુકમ કરો બાપુજી, ગોરુ પ્રતાપને રાજ ની અંદર બોલાવો, આવ ખોટાડી ના બ્રાહ્મણ છે બાપુ, આપના ને લુડકાવીને જયા, કેમ એ લુખેશ, હું છે લુખેશ, શું હે, કેમ બાપુ ને કેમ લુખે લુખી દાટી મારો, હે મેં ક્યાં દાટી મારી, દાટી જ મારો ને, તમે એમ કયો આ લીલુડા શરીફ પર અહીંયા નહીં શિકારાય, હા તો ગોર બાપુ અહીંયા હચ્ચા કરે કરે, એ હચ્ચા નું પાપા કે પિંગલગઢ નગરી ને લાગે, પેલા તને આ તો કઈ રચ્યા, કઈ રમણા ઓળો ને રોટલો કાઢ નાખે કે નહીં ડફ નેરાનું, તો આમાં કઈ તમે ધારું પીડી રહેવા દીધીશ, ધાર આમ હું લેવો છો, આ મુંડ ગાતો વાગે ને એમાં, કેવા હે બાપુ જાયતના, બાપુ હા રસપૂત રસપૂત, અને આપણે કજાયત, કોઈ નો મૂકી ઉપાડો બામણ ના દીકરા ઉપર હાથ, ઈ તો અમારા રાજમાં રૂલ છે, છેનો ગાય ને બામણ દોરે ત્યાં જાય, નકર હમણા તારી મુંડી ઉલાર ડફ ને, હું કીધું બાપુ, એ બાપુ કીધું દીકરાને બોલો, હાલ બોલાવી દે, હાલ જ હાલ બે હાલ જ બોલાવી દો, બેઠી જતો હાલ, એલા ઓય હું અંદર બગાસટી બોલાવો છો,
હું નહીં ઓકનો તમે આબા જોયો ને હેલો એ આજે ફરદાન બોલાવે પરદાભૈયા આવજો રે આજે ફરદાન બોલાવે પરદાભૈયા આવજો રે બોલો પ્રધાનજી બાપુજી અત્યારે રાજમાં બોલાવવાના કારણ અરે મારે કઈ કામ નથી પીડ્યા જે પીડ્યા એ પપ્પા ને પીડ્યા લ્યો પપ્પા કુંવર આવી ગયા અત્યારે રાજમાં બોલાવવાના કારણ બાપુ નહીં અરે બેટા બતા અત્યારે બોલાવવાનું કારણ તો એક જ છે કે પોકરણ કરતી ભૂદેવા આવ્યો અને પોકરણના રાજા અજમાલ તેમની દીકરી સગુડાનો શ્રીફળ લેવામાં તારે કહેવાનું શું થાય અરે નહીં વિદાસરી આ વાત તો ક્યારેય ન બન્યા એમનું કારણ કારણ કે પોકરણના રાજા અજમાલ સાથે આજ આપણે 20 વર્ષથી આ વેર એટલું જ નહીં તો 22 વર્ષના ભલા હશે માટે ગોદેવને કહી દો કે જે રસ્તે આવ્યો ને એ રસ્તે રવાના થઈ જાય અરે બેટા વરદાપ આટલો બધો ક્રોધ ના કર દીકરી પણ લેશો અને તલવાર ની ધારે વેર પણ લેશો માટે શ્રીફળ નો સ્વીકાર કરી લે ભલે પિતાશ્રી જેવી તમારી આજ્ઞા હું જેવી તમારી આજ્ઞા કઈ સંસ્કાર રાખો સાટી નો છે કે નહીં જેમ ફાવે પિતાશ્રી હામુ બોલો હું કોઈ દી પપ્પા હામુ નથી બોલ્યો આ ભૂંગળું લાવો ભૂંગળું ફરી ગયું એમ નહીં તમે હું કયો આ લીલુડા શરીફર નહીં સ્વીકારું એમ હે હું નહીં ઝીલી લે મારો ભાઈ નકર પછી વારો નહીં આવે
પૂછ અમુક ના પસાશા હજી બજારક ના હુક લઈને થાય તારે હામે ચડીને આવ્યું છે લઈ લે બાપા ના પાડે છે અમુક વાંઢા છે એની વેદના પૂછ શરીફ પર આવ્યું છે લઈ લેવાય લક્ષ્મી ચાંદલો કરવો આવે તો મોઢું ધોવાનું જ હોય ને અને ગોર બાપા જોવા આવ્યા છે આબરૂ ન કાઢતા કઈ આમ આર્મીમાં કેમ જવાનું આમ ટટ્ટાર થઈને બે તાલી ની સાથી કાઢો આપણે આવો ઓલે ઝીણા આ કોણ છે પ્રધાન જેને ઓળખાણ કરાવો ઓળખાણ કરાવવાની આ તાલાળા ગાંઠિયા બનાવે એ છે અલી ની 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 ભૂલાજુ બાપુ પ્રતાપ કા ભૂલાજુ પ્રતાપ પરતાપ છે છે લેજો કુંવર ને આમણા લઈ લ્યો આલ્યો ચાલો કુંવર ની ક્યાં કરો હું તો મેરકાને આમણો લઈ લો ઘડી જાય છે જોવાની છૂટ છે ને હા છૂટ જ છે હા એમ ચેક કરવા હોય તો આ તે શેક જેટલો દેવો એટલો દેવાની છૂટ છે ચેક દેવો નથી ચેક કરવા છે કુંવર ને જોવા છે ઠેક ચેક દેવો નથી જોવા છે જોલ્યો જોલ્યો ધીમે ધીમે કેમ હું છે પડે એ કઈ ડંકીન દાંડીઓ નથી એનો ધમમાં ક્યાં ધમું છું પણ હરવે હરવે જોઉં છું આ તો ઓલા જેવું કર્યું ઘડો પાણી પી ગઈ ગલ બાપુ ની ઝૂંપડી બે કાન ઓનલાઈન ખુલા ખુલા એટલે બે ચાલુ આ બાજુ સાંભળે તો આ બાજુ કાઢી હોત નાખે રાખવાન કઈ નહીં જરા કે નહીં એમાં તરીએ તરી પૂરા નાખો આંગળી ખબર પડે તો કેમ આને 30 છે તરી છે તો તરી છે તો 32 હોય પણ હું વાત કરો મેં એક દી નિરાજા ગીણ્યા હતા 30 હતા હા તો એટલે જ કહું છું આને 30 કેમ છે 32 હોય એવું હોય તો મુજાય હું જા તમે મુજાવ જે વાત કરો છો પણ મુજાવમાં કેમ બે લગન પછી આવી જાય એને ડાપણ ડાટ કે તો પણ લગન પછી શું કરવાસ તો પણ તારે અત્યારે શું કરવા અને આ બધું કેવું પડે કઈ શેડીનો વાટ રાખ્યો હોય તે હું ફોલવા લઈ જાવ તારે ને એટલે એ હું તમે ભામણ છો ભંગારી છો કેમ છોકરાને ડબાની ઘોડે ખખડાવો એટલે તો ખખડાવ્યો ક્યાં ખખડાયો છે ને ધડબડાટી બોલાવી દીધી અંદરનું ઇન્જિન બેહી જાય હરવે હરવે નિરાય તો જોયા હોય હું હરવે હરવે હા બધું જોવું પડે દીકરી દેવી છે હા તમારી દીકરી દેવી ને અમારે દીપડો દેવો અમારે દીકરો દેવો ટકોરા જેવો હા આમ જોવો હું છે એ ભીંગડા જેવું અરે અરે એ ભીંગડું નથી હો તો એ ગુંગો છે પણ નાનો પણ નાનો એવો ગુંગો તો કર સોખા કર કુંવર ને આના સોખા થોડા આનો તો મલિંદો થાય તારે મલી જો કહો આમાં બીજો કઈ વાંધો નથી ને હવે દાદા એ વાંઠો છે એટલે અહીંયા બોલે બરોબર એમ નહીં આમ કઈ વજન નથી નાની માથે એનો છે ઈ છે 60-65 બાકી હોળે હોળ ઓ બાકી હોળે હોળ હોળ કમ્પ્લીટ ઓ આડાટાની કમ્પ્લેન જા બાપુ ને કે હું કહું કુંવર ગમી ગયા હું વાત કરો હા એ મુશે મુશે આડતડે મય કેમ એ માણ જેઠાલાલ રેખી સેટિંગ કરાવી કોપી મારી કોપી કાર્બન કોપી ઘણી ખમા બાપુ ઘણી ખમા કહો પ્રધાનજી ગોર બાપાનો એમ કેવું થાય આપણો દીકરો ગમી ગયો બાપુ અરે પ્રધાનજી બાપુજી જો બુદેવને ગોર પ્રતાપ ગમી ગયા હોય હોય તો બુદેવને કહો કે શ્રીફળજી લાવી દે એ હો દાદા હો લીંબુ સુધાર નાખો પ્રધાનજી મેં કીધું પરબારું શરબતનું થાતું હોય તો પણ એવું કઈ નહીં થાય જાયલા જાયલ તો તારથી રહેતું નહીં તે નાનો લડો કાઢ્યો પણ એને હું કાઢ્યું ત્યાં કેના એ બાટી બોલ્યા ખબર થાય તો ઢીમસા થઈ જાય લડુડી રોજ લડો લડુડી કાઢી આના આના સોઈટ લઈ કેમ કહી જાય છે એલા નારિયેલ છે લડો છે ઠેક એવું છે હા અરે તો તને કેત ખબર હોય તારે કોઈ દે એવું છે અરે મારે કોઈ દી ઠેબા ખાતું ન થાયો તો પછી તે જોજુ ન હોય તો કેત ખબર હોય એ વાતે હસી હો એટલે નારિયેલી માં ઓનલાઈન મોતીવારા પાકવા મળે છે હા ઓનલાઈન ઈ નારિયેલી ક્યાં છે ન્યા હોય ને અમારા પોકરણ માં હોય કેટલી છે કલમ લે એક બે કલમ દેજો ને આ તો આવો ને આવો લગન માં પછી દેહું આ તો બાપુ આપણે યાદ કરાવજો કલમ હું લેવાની કરી જાવ જમણો આટલાંબો
એ જમણો હાથ ખાલી કરો બાપા, ડાબા પગનું મોજું હુંગાડો, એનું આવે આ બાજુનું આવે. આ ફાકી નથી લાવ્યા લાગતા એટલે એ માવા ખાતા જાઓ, અમારે રેખાનું કલ્યાણ થાય કાક. હેલો ઘડી બીજા બાપુ પાસે બોલો, શ્લોક બોલો. શેનો? ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ ઇન્દ્ર ઇન્દ્રને લઈને ભાગી ગયો. ક્યાં બેહું બાપુ પાસે બેસ? બાપુ આગળ બેહું, બાપુ મને બાજુ બેહવા નથી દેતા. આવલી લુડા શ્રીફળ પરતાપ તો જીલો રે. હા ભૂજો, હા હા ભૂજો, હા હજી પણ મારા દેખો હું પડ્યું છે. હજી થોડુંક દાદા થોડુંક સહન કરી લેજો. ઓડિયો બનશે આ તો, હવે ક્યાં વાંધો હોય મારે. શું છે બોલ મારા જેવું? હવે કામમાં ઈ છે કે તમારે લગ્ન મુહૂર્ત જોવાના છે. તો ઈ બધું પણ તમારા રજવાડા ભમણ નથી? અરે અમારા રજવાડામાં ભમણ અઢળક બેઠા છે. હા તો એમાંથી એકને બોલાવો. એમાંથી એકને બોલાવો? હા પણ અત્યારે બોલાવો એમ નથી. કેમ? બધાને કાશ્ય ભણવા મોકલ્યા છે. એ કઈ બધાને? બધાને. તો એ કઈ બધાને કેમ મોકલી દીધા? એ કોઈને કાનામાતર નહોતા આવડતા તો વિધિમાં ગડબડ ગોટાળો ન થાય એટલે હવે તમારું કામ મારે કરી દેવાનું. હા હા બોલો. દાદાએ થોડો કેલો બોલાવી લીધો. ના ના હવે પતી ગયું, હવે જે થવાનું તો થઈ ગયું. હા પલાળી છે તો મુંડાવી તો પડી જશે, કાંઈ નહીં. તમારે લગ્ન જોવાના છે. યોનામાં સેસમામ ઝાકર કરી ગયો હવે. હા તો પણ બોલ ને, લગ્નના મુહૂર્ત જોવાના. દેશ વિદેશ સગા આગમ તે કંકોત્રી લખવાની ક્યાંય બાકી મૂકવાની નહીં. ક્યાંય નહીં બરોબર. આરવાર ગણપતિ બાપાએ બેહાર દેવાના. બધું બધું કયો નહીં? આ તો બધું બધું જ છે ને. સર્વવિધિ સંપૂર્ણ કરી દઉં. સર્વવિધિ સંપૂર્ણ કરી દો. એ આજ પેલા રે પાણા રે ગોરદેવ ફેરવે રે. બીજા પાના ફેરવો આપણે ક્યાં પાના ની તાણ છે. લગન ચરણ બીજા પાન માં વિછુડો બે